તો દોસ્તો આજનો આવી ગયો છે નવો વિડીયો, જેની અંદર કે જેમ મિની સોનેલિકા 20 HP નું તમે મિની ટ્રેક્ટર જોઈ શકો છો, આ ટ્રેક્ટર વેચવાનું છે, એક મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે. ઘણી બધી દોસ્તો આજના વિડીયોની અંદર વસ્તુ વેચવાની છે જેના વિશે આપણે A to Z વાત કરીશું. તો આ વિડીયોને જરૂરથી પૂરો જોતા રહેજો. આ વિડીયોને હજુ સુધી લાઇક ન કર્યો તો નીચે લાઇકનું બટન આપેલું છે, વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો. આ ચેનલ હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. દોસ્તો આગળ વધતા પહેલાં આપણે જાણકારી ખાતર બતાવી દો કે આપણે કંઈ પણ વસ્તુ આવી રીતે એડવર્ટાઇઝના માધ્યમથી વેચવી હોય તો ઉપર આઈ બટનની અંદર જ્યાં કે આપણે તમને તીર જોવા મળ્યું છે એની ઉપર ક્લિક કરીને અમારો પર્ટિક્યુલર વિડીયો આપી દીધો છે કે આપણે કોઈ પણ જાહેરાત કરાવી હોય તો તમે કઈ રીતે કરાવી શકશો એની પૂરી જાણકારી મેં આપી દીધી છે. તો ત્યાંથી તમે ઇઝીલી જોઈ અને તમે કોન્ટેક્ટ પણ અને જરૂરિયાત પણ કરાવી શકો છો. જસ્ટ દોસ્તો આપણે પહેલાં એડવર્ટાઇઝિંગ નંબર એક તરફ વાત કરીએ તો જાહેરાત નંબર એકની અંદર જે તમે અત્યારે મિની ટ્રેક્ટર 20 HP સોનેલિકા તમે જોઈ શકો છો, 4x4 ટ્રેક્ટર છે જે તમે વિડીયોમાં તમને જોવા મળી રહ્યું છે, જે દોસ્તો વેચવાનું છે, જેમનું નામ છે માલિકનું દોસ્તો ગોવિંદભાઈ એમનું નામ છે. તો ગોવિંદભાઈને દોસ્તો મિની ટ્રેક્ટર સોનેલિકા 20 HP ટ્રેક્ટર વેચવાનું છે, જેમના ગામની આપણે વાત કરીએ તો પોરબંદર જિલ્લાની અંદર માધવપુર ઘેડ ગામ આવેલું છે અને માધવપુર ઘેડ ગામની અંદર આ દોસ્તો ગોવિંદભાઈને સોનેલિકા 20 HP 4x4 ટ્રેક્ટર વેચવાનું છે. કારણ કે ઘણા ભાઈઓના કોમેન્ટ્સ આવતા હતા કે અમારે મિની ટ્રેક્ટર જોઈએ છે. તો જસ્ટ આપ અત્યારે જોઈ શકો છો જેના ટ્રેક્ટરના આપણા મોડલની મિત્રો વાત કરીએ તો 2014 મોડલ છે, જે પ્રોક્સિમેટ આપને વાત કરું તો 2000 કલાકની આજુબાજુમાં હાલેલું આ ટ્રેક્ટર છે જે દોસ્તો વેચવાનું છે. જેના કિંમતની આપણે વાત કરીએ તો 180,000 રૂપિયાની અરાઉન્ડર કિંમત રાખી છે, જેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. ગોવિંદભાઈ મને વાત કરી કે જસ્ટ DRP થોડો ઘણો ફેરફાર થઈ શકશે આ મિની ટ્રેક્ટરમાં. જસ્ટ તમે ટ્રેક્ટરની પણ કન્ડિશન જોઈ શકો છો, એકદમ ઘર ખેતી માટેથી લીધેલું A+ કન્ડિશન, એક પણ ક્રેશ જ તમને ટ્રેક્ટરની અંદર જોવા નહીં મળે. અને જસ્ટ જે ઘણા ભાઈઓને રિક્વેસ્ટ આવતી હતી 4x4 અમારે ટ્રેક્ટર જોઈએ છે, તો જે વિડીયોની અંદર તમે જોઈ શકો છો જો દોસ્તો વેચવાનું છે. અગર તમે આ ટ્રેક્ટર ખરીદવા માંગતા હોય તો ગોવિંદભાઈનો મોબાઈલ નંબર નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નંબર એક પર ગોવિંદભાઈ નામ લખીને આપી દીધો છે, તો ત્યાંથી તમે ઇઝીલી એમને ગોવિંદભાઈને કોલ કરીને આ ટ્રેક્ટર વિશે તમે પરચેસ કરવા માગતા હોય તો પોરબંદર જિલ્લાની અંદર માધવપુર ઘેડ ગામની અંદર આ તમને જોવા મળશે ને ગોવિંદભાઈને તમે કોલ કરી શકો છો. મોબાઈલ નંબર નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નંબર એક પર આપી દીધો છે. આગળ હવે દોસ્તો વાત કરીએ નંબર 2 તરફ, તો નંબર 2ની અંદર જે તમે મહિન્દ્રા 275 અત્યારે જોઈ શકો છો, આ મહિન્દ્રા 275 મિત્રો વેચવાનું છે. પહેલાં ટ્રેક્ટરના મોડલની વાત કરું, જસ્ટ તમે કન્ડિશન જોઈ શકો છો અત્યારે જે 1999 દોસ્તો આ ટ્રેક્ટરનું મોડલ છે, જે દોસ્તો અમરેલી જિલ્લાની અંદર બાબરા તાલુકો આવેલો છે અને બાબરા તાલુકાની અંદર ગલકોટડી ગામના રહેવાસી કરશનભાઈને દોસ્તો આ મહિન્દ્રા 275 વેચવાનું છે, જે કે વિડીયોમાં તમે કન્ડિશન વગેરે જોઈ શકો છો. કારણ કે ઘણા ભાઈઓના કોમેન્ટ્સ આવતા હતા કે અમને ભાઈ 1-1.5 લાખનું બજેટનું કોઈ ટ્રેક્ટર બતાવો ને એ પણ મહિન્દ્રા 275, તો એ તમે અત્યારે જોઈ શકો છો. આ લેટેસ્ટમાં દોસ્તો મહિન્દ્રા 275 વેચવાનું હતું જે તમે અત્યારે વિડીયોની અંદર જોઈ શકો છો. જો દોસ્તો તમે આ ખરીદવા માગતા હોય તો આની કિંમત દોસ્તો રાખી છે આ મહિન્દ્રા 275 1,30,000 રૂપિયા. તો જો તમારે ખરીદવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નંબર 2 પર કરશનભાઈ નામ લખીને મોબાઈલ નંબર આપી દીધો છે, તો ત્યાંથી તમે ઇઝીલી એમને કોન્ટેક્ટ કરી શકો છો. આગળ મિત્રો વાત કરીએ નંબર 3 તરફ, તો નંબર 3ની અંદર જે તમે અત્યારે જાફરાબાદી ભેંસો જોઈ શકો છો, જે મિત્રો બધી ભેંસો હેવી ભેંસો છે, બરાબર હેવી કેપેસિટીની ભેંસો છે જે દોસ્તો વેચવાની છે. જેમના માલિકની આપણે વાત કરીએ તો ભાવનગર જિલ્લાની અંદર, એટલે કે ગુજરાતના ભાવનગર જિલ્લાની અંદર પ્રોપર દોસ્તો રાધે ડેરી ફાર્મ આવેલો હોય અને રાધે ડેરી ફાર્મની અંદર જે એના ઓનર અરવિંદભાઈ છે, તો અરવિંદભાઈ દોસ્તો આ બધી ભેંસો જાફરાબાદી ભેંસો વેચે છે, જેમનો લેવેચનો પૂરો બિઝનેસ છે અને એમની પાસે જે બધી હેવી ભેંસો મળશે. કારણ કે ઘણા ભાઈઓ કહેતા હતા કે ભાઈ અમારે ભેંસો જોઈએ છે, તો એવામાં જે દોસ્તો અત્યારે તમે જોઈ શકો છો આ બધી ભેંસો દોસ્તો એમની પાસે વેચવામાં અવેલેબલ છે અને ઘણો બધો એમની પાસે લોટ આવેલો છે, જેની અપડેટ મેં કાઉન્સેલર ચેનલ ઉપર આપેલી છે. અને જસ્ટ અત્યારે પણ તમે જોઈ શકો છો ને તમારા બજેટ મુતાબિક તમને ત્યાં પણ ભેંસો મળી જશે. અને જસ્ટ આ ભેંસોની કિંમત અગર તમે જાણવા માગતા તો અરવિંદભાઈને કોલ કરવાનો રહેશે. અરવિંદભાઈનો મોબાઈલ નંબર નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નંબર 3 પર અરવિંદભાઈ નામ લખીને આપી દીધેલો છે, તો ત્યાંથી તમે ઇઝીલી એમને મોબાઈલ નંબર લઈને કોલ કરી શકો છો. આગળ મિત્રો વાત કરીએ નંબર 4 તરફ, તો નંબર 4ની અંદર જે તમે અત્યારે કાળી ગાયો જોઈ શકો છો, આ મિત્રો ગાયો પણ વેચવાની છે, જેમનું નામ છે માલિકનું દોસ્તો યોગેશભાઈ એમનું નામ છે. તો યોગેશભાઈને દોસ્તો આ ગાયો વેચવાની છે, જેમાં દોસ્તો પહેલાં ગાયની તમને વાત કરું, જસ્ટ પછી યોગેશભાઈના એડ્રેસની પણ હું તમને વાત કરીશ. તો જે અત્યારે તમે પહેલી ગાય જોઈ શકો છો, જે મિત્રો પહેલું વેતર છે આ ગાયનું, બરાબર જે અત્યારે વેચવાનું છે, જેના દૂધની કેપેસિટીને આપણે વાત કરીએ તો જસ્ટ 16-17 લિટર આ ગાયનું દૂધ છે જે મિત્રો વેચવાની છે, જેની કિંમતની આપણે વાત કરીએ તો 55,000 રૂપિયા કિંમત છે આ ગાયની, બરાબર. અને હવે આપણે વાત કરીએ બીજી નંબરની ગાયની, તો જે બીજા નંબરની ગાય તમે જોઈ શકો છો એનું ત્રીજું વેતર છે,
જે 19-20 લિટર એનું પર ડેનું દૂધ છે, એને કે એક દિવસનું દૂધ 19-20 લિટર છે આ ગાયનું, અને જેની કિંમત પણ 55,000 રૂપિયા છે જે આગળ બતાવ્યું. અને અત્યારે જોઈ તમે રહ્યા છો એ બેઉ ગાયોની કિંમત દોસ્તો 55,000 રૂપિયા ગાયોની કિંમત છે, જેના માલિકનું નામ છે દોસ્તો પટેલ યોગેશભાઈ એમનું નામ છે. જે કે ગામની વાત કરીએ તો કોઈદમ ગામની અંદર, જે કે મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાની અંદર કોઈદમ ગામ આવેલું છે, અને કોઈદમ ગામના રહેવાસી યોગેશભાઈને દોસ્તો આ ગાયો વેચવાની છે. અગર તો દોસ્તો તમે ખરીદવા માંગતા હોય તો તમે જસ્ટ યોગેશભાઈને કોલ કરી શકો છો. મોબાઈલ નંબર તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્રોવાઈડ કરાવી દીધો છે, યોગેશભાઈ નામ લખીને મોબાઈલ નંબર આપી દીધેલો છે, તો ત્યાંથી તમે ઇઝીલી એમને કોન્ટેક્ટ કરી શકો છો. આગળ મિત્રો હવે વાત કરીએ નંબર 5 તરફ, તો નંબર 5ની અંદર જે તમે અત્યારે મિની ટ્રેક્ટર જોઈ શકો છો જે વિધાઉટ ડોક્યુમેન્ટનું આવે દોસ્તો, જસ્ટ તમને પહેલી જાણકારી ખાતર બતાવી દીધું. જસ્ટ આની જાણકારી મેં તમને ઓલરેડી એક આગળના વિડીયોમાં પણ આપેલી છે. તો ઘણા ભાઈઓનો મેસેજ આવતા હતા કે ભાઈ અમારે વિધાઉટ ડોક્યુમેન્ટ જે સેનેડા ટાઈપનું હોય તો એવું કોઈ બતાવો જસ્ટ થોડી એની કે ઓછી કિંમતનું. તો જસ્ટ મેં તમને આગળ પણ એક બતાવ્યું કે જે સોનેલિકા હતું જેની કિંમત 1,80,000 રૂપિયાની અરાઉન્ડર હતી. અને આ ટ્રેક્ટરની દોસ્તો કિંમતની પહેલાં તમને વાત કરું તો આ ટ્રેક્ટરની કિંમત દોસ્તો છે એ માત્ર 90,000 રૂપિયાની આજુબાજુમાં કિંમત છે. અને જેના વાતને આપણે તમને ડોક્યુમેન્ટની મેં તમને આગળ પણ વાત કરી કે આની અંદર દોસ્તો કોઈ રજિસ્ટ્રેશન ન થાય, આ સનેડા ટાઈપનું જેમ કે સનેડો કેમ ડોક્યુમેન્ટ વગરનું આવે નોન રજિસ્ટર આવે, તો એવી રીતે આ ટ્રેક્ટર પણ નોન રજિસ્ટર છે. જે મિની ટ્રેક્ટર જે 2016નું દોસ્તો આ મોડલ છે, જેમનું નામ છે માલિકનું દોસ્તો બિપિનભાઈ એમનું નામ છે. તો બિપિનભાઈને દોસ્તો આ મિની ટ્રેક્ટર વેચવાનું છે. જેમના ગામની આપણે વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાની અંદર વિસાવદર તાલુકો આવેલો છે, અને વિસાવદર તાલુકાનું ભલગામની અંદર આ દોસ્તો બિપિનભાઈને આ મિની ટ્રેક્ટર વેચવાનું છે, જેના મોડલની મેં તમને ઓલરેડી પહેલાં પણ વાત કરી કે 2016નું મોડલ છે, જેની એવરેજ કિંમત આ ટ્રેક્ટરની 90,000 રૂપિયાની અરાઉન્ડર રાખી છે, જેમાં ફેરફાર થઈ શકે છે તો તમને પણ ખબર છે. જો તમે ખરીદવા માગતા હોય તો તમે બિપિનભાઈને ફોન કરી શકો છો. મોબાઈલ નંબર નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નંબર 5 પર બિપિનભાઈ નામ લખીને આપી દીધો છે, તો ત્યાંથી તમે ઇઝીલી એમને કોલ કરી શકો છો. આગળ મિત્રો વાત કરીએ હવે નંબર 6 તરફ, તો નંબર 6ની અંદર જે તમે મહિન્દ્રા 575 ડીએ સરપંચ જોઈ શકો છો, જે આ ટ્રેક્ટર પણ મિત્રો વેચવાનું છે જે એકદમ ફ્રેશ કન્ડિશનમાં છે, જે તમે જોઈ શકો છો અત્યારે વિડીયોની અંદર, જે 11-12નું આ ટ્રેક્ટરનું મોડલ છે, એટલે કે 2011-12નું આ ટ્રેક્ટરનું મોડલ છે, જે મહિન્દ્રા 575 ડીએ સરપંચ ટ્રેક્ટર છે, જે વિડીયોમાં તમને જોવા મળી રહ્યું છે, જે દોસ્તો વેચવાનું છે. જેમના માલિકની આપણે વાત કરીએ તો મનોજભાઈ એમનું નામ છે, તો મોનજીભાઈને દોસ્તો મોનજીભાઈ નામ છે, તો મોનજીભાઈને દોસ્તો મહિન્દ્રા 575 ડીએ સરપંચ વેચવાનું છે. ગામ છે એમનું મોરચંદ ગામ છે, તાલુકો છે ઘોઘા છે, અને જિલ્લો છે ભાવનગર છે. તો ભાવનગર જિલ્લાની અંદર ઘોઘા તાલુકાનો મોરચંદ ગામના રહેવાસી મોનજીભાઈને દોસ્તો આ ટ્રેક્ટર મહિન્દ્રા 575 ડીએ સરપંચ વેચવાનું છે, જેના મોડલ મેં તમને ઓલરેડી પહેલાં પણ બતાવ્યું કે 11-12નું મોડલ છે આ ટ્રેક્ટરનું, અને ફ્રેશ કન્ડિશનમાં છે, જે તમને વિડીયોમાં એકદમ ક્લિયર કટ કન્ડિશન બતાવી દીધી છે. જેની કિંમતની આપણે વાત કરીએ તો 4,15,000 રૂપિયાની આજુબાજુમાં કિંમત રાખી છે, જે કિંમત એક્સેસિબલ છે, એટલે કે ફેરફાર થઈ શકે છે કિંમતમાં. જસ્ટ એ તો તમે મોનજીભાઈને કોલ કરશો એટલે મોનજીભાઈ તમને જાતે પણ બતાવી દેશે કે જે ફાઇનલ કિંમત શું લેવા માગે છે વગેરે તમને ઘણી જાણકારી આપી દેશે. આગળ મિત્રો હવે વાત કરીએ આપણે જસ્ટ નંબર 7 તરફ, તો નંબર 7ની અંદર જે તમે ગીર ગાયું જોઈ શકો છો, આ ગીર ગાયું પણ દોસ્તો વેચવાની છે, જેમનું નામ છે માલિકનું સંજયભાઈ એમનું નામ છે. કારણ કે ઘણા ભાઈઓનો ફોન પણ એટલા આવતા હતા કે અમારે ગીર ગાયું જોઈએ છે, તો જેમાં અત્યારે વિડીયોની અંદર તમે જોઈ શકો છો આ ગીર ગાયું પણ દોસ્તો વેચવાની છે, જેમનું નામ છે માલિકનું દોસ્તો સંજયભાઈ એમનું નામ છે. તો સંજયભાઈ પણ ગાયોનું લેવેચનું કરે છે, જે કે એમને આ ગાયું વેચવાની છે. જેમના તમે અધિકતમ જાણકારી તો તમને મેં આગળના એક વિડીયોમાં પણ તમને બતાવી દીધેલી છે, પર્ટિક્યુલર એક વિડીયો ખેડૂત ચેનલ ઉપર આમનો એક મેં અપલોડ કરેલો છે, જસ્ટ ત્યાં મેં પૂરી જાણકારી પણ આપી દીધેલી છે. અને જસ્ટ અત્યારે તમે જોઈ શકો છો બધી ગાયો દોસ્તો ત્યાં તમને મળી જશે, જે પ્રમાણે તમારું બજેટ હશે એ મુતાબિક તમને ત્યાં ગીર ગાયો મળી જશે, જેમનું નામ છે માલિકનું સંજયભાઈ એમનું નામ છે, જે કે રાજપૂતાના ગીર ડેરી ફાર્મ જે કે બોટાદ જિલ્લાની અંદર પ્રોપર બોટાદ જિલ્લાના ગરડા તાલુકાની અંદર આવેલું છે, જેની અંદર તમને એ ટુ ઝેડ તમે ગીર ગાયું ખરીદવા માગતો તો એ પણ તમને ત્યાં મળી જશે. ને જો તમે ગીર ગાયું ખરીદવા માગતો તો તમે સંજયભાઈને કોલ કરી શકો છો. સંજયભાઈનો મોબાઈલ નંબર નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નંબર 7 પર સંજયભાઈ નામ લખીને આપી દીધેલો છે. આગળ મિત્રો વાત કરીએ નંબર 8 તરફ, તો નંબર 8ની અંદર જે તમે અત્યારે દોસ્તો જેસીબી જોઈ શકો છો, આ 3DX જેસીબી પણ મિત્રો વેચવાનું છે, જેમનું નામ છે માલિકનું દોસ્તો દિલીપભાઈ એમનું નામ છે. તો દિલીપભાઈને દોસ્તો આ 3DX જેસીબી વેચવાનું છે, જે કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સેજકપર ગામ આવેલું છે, અને સેજકપર ગામની અંદર દિલીપભાઈને દોસ્તો આ 3DX જેસીબી વેચવાનું છે, જેના મોડલની મિત્રો આપણે વાત કરીએ તો જસ્ટ 2015ની આજુબાજુનું મોડલ છે, જેની કિંમત પ્રોક્સિમેટ એમને 17,00,000ની આજુબાજુમાં કિંમત રાખી છે. જો મિત્રો તમે જેસીબી ખરીદવા માગતા હોય તો તમે કોલ કરી શકો છો. દિલીપભાઈનો મોબાઈલ નંબર મેં નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નંબર 8 પર દિલીપભાઈ નામ લખીને આપી દીધો છે, તો ત્યાંથી તમે ઇઝીલી એમને કોલ કરી શકો છો. દોસ્તો આજે આ વિડીયોની અંદર આ 1-8
तो दोस्तों आज आ वीडियो नी अंदर आप 12-13 ट्रेक्टर वेचवाना छे जेना विषे आप आज बात करशू। जे भाईओ दोस्तों ट्रेक्टर लेवा मांगता होय ने ए आ वीडियो जरूरथी पूरो जोता रहेजो। 10-15 मिनिट नो वीडियो थशे पण जेमां तमने प्रोपर पूरी जानकारी अने ट्रेक्टर आपने बताई शकूं। तो आ वीडियो जे भाईओ ट्रेक्टर लेवा मांगता है पूरेपूरो जरूरथी जोता रहेजो। हाय दोस्तों, एडवर्टाइजिंग गुजरात चेनल पर आप सर्वजनों हार्दिक स्वागत है। दोस्तों मारू नाम है डियर कोखाणी छे। दोस्तों जस्ट आज जानकारी खातर तमने बताई दऊं के 13 ट्रेक्टर वेचवाना छे, 13 जानकारी आपीश, जेमां 13 ट्रेक्टर छे अने एक रिक्षा छे। आ 14 वस्तु वेचवानी छे जेना विशे आपणे आजे आ वीडियो नी अंदर वात करीशुं। तो वीडियो जरथी पूरो जोता रहेजो। ने जे मित्रोने कंई पण जाहेरात करावानी होय अथवा कंई पण ट्रेक्टर वगैरे वेचवानुं होय तो ऊपर आई बटन नी अंदर मैं एक वीडियो आपी दीधो छे के जेनी अंदर आपने कंई पण जाहेरात करावी होय तो त्यांथी तमे करावी शको छो। जे के अत्यारे तमने 13 जोवा मळी रह्यो छे एनी उपर मैं आई बटनमां वीडियो आपी दीधो छे। जस्ट दोस्तों आजे वात करीए आपणे जाहेरात नंबर 1 तरफ। तो पहला आपणे वात करी लईए रिक्षानी के जस्ट रिक्षा एक वेचवानी छे, पछी बधाय आपणे ट्रेक्टरनी ज वात करीशुं। तो नंबर 1 पर जे दोस्तों अत्यारे तमे रिक्षा जोई शको छो, आ रिक्षा दोस्तों वेचवानी छे। जेमनुं नाम छे दोस्तों मगनभाई, एमनुं नाम छे। तो मगनभाईने दोस्तों आ रिक्षा वेचवानी छे, जे के वीडियोमां तमे जोई शको छो, जे राजकोट जिल्लानी अंदर जसदन तालुको आवेलो छे। अने जसदन तालुकानी अंदर ज प्रोपर दोस्तों आ रिक्षा वेचवानी छे, कारण के घणा भाईओना मेसेज आवता हता भाई अमारे रिक्षा जोईए छे, एटला माटेथी आज एक रिक्षा पण मैं लीधी छे। तो जे अत्यारे तमे जोई शको छो आ रिक्षानुं मॉडल छे दोस्तों 2006 मॉडल छे, जेनी एवरेज किंमत मगनभाईए दोस्तों राखी छे 40,000 रुपया। जो मित्रों तमारे खरीदवानी इच्छा होय तो तमे मगनभाईने कॉन्टेक्ट करी शको छो। दरेक वखतनी जेम नीचे डिस्क्रिप्शननी अंदर मोबाइल नंबर, नीचे डिस्क्रिप्शननी अंदर नंबर 1 पर मगनभाई नाम लखीने आपी दीधो छे, जे 48 कलाक माटे ત્યાં વેલિડ રાખવામાં આવશે। દોસ્તો આગળ આપણે વાત કરીએ નંબર 2 તરફ, તો નંબર 2ની અંદર 2 ટ્રેક્ટર વેચવાનું છે બરાબર। જે વિડીયોની અંદર તમને અત્યારે ડબલ ટ્રેક્ટર 2 જોવા મળી રહ્યા છે, જે પ્રિન્ટેડ દોસ્તો મોડિફાઈ કરેલા ટ્રેક્ટર છે, જે દોસ્તો મહિન્દ્રા B275 બેયું ટ્રેક્ટર છે જે દોસ્તો વેચવાના છે, જે પ્રોપર દોસ્તો અમરેલીની અંદર આ 2 ટ્રેક્ટર મહિન્દ્રા B275 જે વેચવાના છે। જેના મોડલની વાત કરીએ તો એકનું મોડલ છે દોસ્તો 1997 મોડલ છે, અને એકનું છે દોસ્તો 99 મોડલ છે બરાબર। આ 97 અને 99ના 2 મોડલ છે જે પ્રિન્ટેડ કરેલા, એ મોડિફાઈ ટૂંકમાં વાત કરું તો મોડિફાઈ કરેલા ટ્રેક્ટર છે જે મિત્રો વેચવાના છે। જેના કિંમતની આપણે વાત કરું તો કિંમત દોસ્તો તમારે ડાયરેક્ટ એના ઓનર પાસેથી જાણવાની રહેશે, જેમનું નામ છે દોસ્તો શૈલેષભાઈ, એમનું નામ છે। તો શૈલેષભાઈને દોસ્તો આ અમરેલી જિલ્લાની અંદર જે કે પાવરફુલ એન્જિન સાથે ટ્રેક્ટર છે, જે દોસ્તો તમારે ખરીદવાની ઈચ્છા હોય 97-98 મોડલ અને 99ના મોડલ બરાબર, તો તમે શૈલેષભાઈને કોલ કરી શકો છો અને આ ટ્રેક્ટરની જાણકારી પણ તમને શૈલેષભાઈ કિંમત વગેરે પૂરી જાણકારી તમને આપી દે છે। તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નંબર 2 પર શૈલેષભાઈ નામ લખી અને મોબાઈલ નંબર આપી દીધો છે, તો ત્યાંથી તમે ઇઝીલી એમને કોન્ટેક્ટ કરી શકો છો। આગળ અમે વાત કરીએ નંબર 3 તરફ, તો નંબર 3ની અંદર જે એક મિની ટ્રેક્ટર તમે જોઈ શકો છો અત્યારે, જે સૌરાજ 717 ટ્રેક્ટર છે, જે 17 HP ટ્રેક્ટર આવે આપણે મિની ટ્રેક્ટર બરાબર। આ ટ્રેક્ટર તો વેચવાનું છે પણ એની સાથે સામાન સહિત વેચવાનું છે, જે વિડીયોની અંદર તમે અત્યારે જોઈ શકો છો। આ ટ્રેક્ટર સાથે દોસ્તો પૂરો સામાન પણ વેચવાનો છે, માત્ર એક ટોલી એક નથી આ મિની ટ્રેક્ટર સાથે, બાકીનો જે મિની ટ્રેક્ટરનો જે સામાન આવે ઓરણી વગેરે બધું સાથે એ બધું દોસ્તો આની સાથે છે, જે વેચવાનું છે જે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર કલ્યાણપુર તાલુકો આવેલો છે, અને કલ્યાણપુર તાલુકાનો આસોટા ગામના રહેવાસી ભોજાભાઈને દોસ્તો આ સૌરાજ 717 ટ્રેક્ટર વેચવાનું છે, જે કે વિડીયોમાં તમે અત્યારે જોઈ શકો છો। જે દોસ્તો મોડલ વાત કરીએ આ ટ્રેક્ટરના, તો એકદમ ફ્રેશ મોડલ 2018 દોસ્તો આ ટ્રેક્ટરનું મોડલ છે, જે મિત્રો વેચવાનું છે, જે એવરેજ આપણે કિંમતની વાત કરીએ આ સૌરાજ 717ની, તો દોસ્તો 2,50,000 રૂપિયા એટલે કે 2,50,000 રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખી છે ભોજાભાઈએ। બાકી તમને ખબર છે કે ભાઈ એમાં એડજસ્ટેબલ હોય છે, ફેરફાર થતો રહેતો હોય છે, બાકી તો જો તમારે આ ભોજાભાઈનું સૌરાજ 717 મિની ટ્રેક્ટર સામાન સહિત ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભોજાભાઈને કોલ કરી શકો છો, મોબાઈલ નંબર નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નંબર 3 પર ભોજાભાઈ નામ લખીને આપી દીધો છે। આગળ મિત્રો હવે વાત કરીએ નંબર 4 તરફ, તો નંબર 4ની અંદર જે મહિન્દ્રા 275 તમે સરપંચ જોઈ શકો છો, આ 275 સરપંચ ટ્રેક્ટર મહિન્દ્રા ભૂમિપુત્ર પણ મિત્રો વેચવાનું છે, જેમનું નામ છે માલિકનું નિર્મળભાઈ, એમનું નામ છે। તો નિર્મળભાઈને દોસ્તો આ જે મહિન્દ્રા 275 સરપંચ વેચવાનું છે, જે વિડીયોમાં તમે જોઈ શકો છો। જે દોસ્તો એક અને જાણકારી ખાતર આપને જસ્ટ બીજી પણ એક વાત બતાવી દઉં કે વિડીયો તમે પૂરે સુધી જરૂરથી જોતા રહો, પૂરો વિડીયો જોશો તો જ તમને બધા ટ્રેક્ટરની જાણકારી જોવા મળશે। જેમ કે આજે દોસ્તો 14 ટ્રેક્ટર છે, 12-13 14 ટ્રેક્ટર છે બરાબર, કે જે તમે વિડીયો પૂરો નહીં જુઓ તો તમને પૂરો ખ્યાલ નહીં આવે, ને પછી તમે મને વોટ્સઅપમાં મેસેજ કરતા હોય છે, કોલ કરતા હોય છે કે ડિયર ભાઈ અમારે આ ટ્રેક્ટર જોઈએ છે, આ ટ્રેક્ટર જોઈએ છે, તો લગભગ તમારે બધા મિત્રોને રિક્વાયરમેન્ટ પૂરી કરી દેતા હોય છે ને જસ્ટ, કારણ કે જે લેવાવાળા લોકો છે એ લાખો લોકો છે અને વેચવાવાળા છે બહુ ઓછા લોકો હોય છે, તો
તો બધાની તો રિક્વરમેન્ટ પૂરી જસ્ટ નથી કરી શકતા, બાકી તો તમારે બની શકે એટલે જરૂરથી અમે તમને બતાવવાની કોશિશ કરીએ છીએ. અને જસ્ટ આમાં શું છે, બધા ભાઈઓને એકદમ સસ્તું અને સારું ટ્રેક્ટર જોઈએ છે, તો એમાં તો દોસ્તો જે હોય છે એ તમને અમે બતાવીએ છીએ ને, જે માલિકને જે હોય છે ટ્રેક્ટરના બરાબર કિંમત વગેરે બધું એ ડિસાઈડ કરતા હોય છે. અમારું તો જસ્ટ તમને કામ છે, ખબર છે કે ભાઈ અમારું એડવર્ટાઇઝિંગનું કામ છે. જેમાં દોસ્તો અત્યારે તમે જે જોઈ રહ્યા છો મહિન્દ્રા ટ્રેક્ટરની આપણે વાત કરીએ, તો આ દોસ્તો નિર્મળભાઈને મહિન્દ્રા B275 સરપંચ ટ્રેક્ટર વેચવાનું છે, જે કે પ્રોપર રાજકોટની અંદર દોસ્તો આ ટ્રેક્ટર વેચવાનું છે. જેના આપણે મોડલની વાત કરીએ તો મોડલ દોસ્તો 2005 આ મહિન્દ્રા 275 મોડલ છે, જે નિર્મળભાઈના ટ્રેક્ટરની આપણે વાત કરતા હતા આ ટ્રેક્ટરની. તો આ ટ્રેક્ટરની દોસ્તો કિંમતની વાત કરીએ તો નિર્મળભાઈએ 2 લાખની આજુબાજુમાં કિંમત રાખી છે. જો તમારે દોસ્તો ખરીદવાની ઈચ્છા હોય નિર્મળભાઈનું ટ્રેક્ટર મહિન્દ્રા સરપંચ, તો તમે નિર્મળભાઈને કોલ કરી શકો છો. મોબાઈલ નંબર નીચે ડિસ્ક્રિપ્શન નીચે નિર્મળભાઈનો નંબર 5 પર નિર્મળભાઈ નામ લખીને આપી દીધો છે. આગળ દોસ્તો વાત કરીએ આપણે નંબર 5 તરફ, તો નંબર 5ની અંદર જે તમે અત્યારે જોઈ શકો છો કે ફાર્માટેક 35 ટ્રેક્ટર છે. આ ફાર્માટેક 35 પણ મિત્રો વેચવાનું છે, જેમનું નામ છે માલિકનું પોસાભાઈ એમનું નામ છે. તો પોસાભાઈને દોસ્તો આ ફાર્માટેક 35 પણ વેચવાનું છે, જેમનું ગામ છે દોસ્તો ડેડવા ગામ છે, તાલુકો છે થરાદ છે અને જિલ્લો છે બનાસકાંઠા છે. તો બનાસકાંઠા જિલ્લાની અંદર થરાદ તાલુકાના ડેડવા ગામના રહેવાસી પોસાભાઈને દોસ્તો આ ફાર્માટેક 35 ટ્રેક્ટર વેચવાનું છે, જે કે વિડીયોમાં તમે જોઈ શકો છો. જેના આપણે મોડલની મિત્રો વાત કરીએ તો મોડલ છે દોસ્તો 2004 મોડલ છે, જેની એવરેજ કિંમત અપ્રોક્સિમેટ એમને 2,15,000 રૂપિયાની આજુબાજુમાં રાખી છે. બાકી તો તમને ખબર છે કે ભાઈ એક્ઝેસેબલ જ કિંમત હોય છે સેકન્ડ હેન્ડ વસ્તુની, જેમાં ફેરફાર થતો રહેતો હોય છે. અને બાકી ટ્રેક્ટરની કન્ડિશન પણ તમે વિડીયોમાં જોઈ શકો છો. જો તમારે આ પોસાભાઈનું ફાર્માટેક 35 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે પોસાભાઈને ફોન કરી શકો છો. પોસાભાઈનો મોબાઈલ નંબર નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નંબર 5 પર આપી દીધો છે. આગળ મિત્રો અમે વાત કરીએ નંબર 6 તરફ, તો નંબર 6ની અંદર જે તમે મહિન્દ્રા 275 DA જોઈ શકો છો. આ પણ દોસ્તો RCભાઈને વેચવાનું છે, જેનું નામ છે માલિકનું RCભાઈ નામ છે. તો RCભાઈને દોસ્તો પોરબંદર જિલ્લાની અંદર સોઠાના ગામ આવેલું છે, અને સોઠાના ગામની અંદર આ મહિન્દ્રા 275 RCભાઈને દોસ્તો વેચવાનું છે, જે કે વિડીયોમાં તમે જોઈ શકો છો. જે ટ્રેક્ટરની દોસ્તો મોડલની આપણે વાત કરીએ તો 2008 દોસ્તો મોડલ છે આ ટ્રેક્ટરનું, જેને જસ્ટ કિંમત એમને રાખી છે 3,25,000 રૂપિયા. જો તમારે દોસ્તો આ પણ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે RCભાઈને કોલ કરી શકો છો. મોબાઈલ નંબર નીચે ડિસ્ક્રિપ્શનની અંદર RCભાઈનો નંબર 6 પર નામ લખીને આપી દીધો છે. અને દોસ્તો આપને બતાવી દઉં કે આ વિડીયોને જરૂરથી લાઇક કરી દીજો, નીચે લાઇકનું બટન આપેલું છે, તો આ વિડીયોને જરૂરથી લાઇક કરી દીજો, જેથી કરી જેટલા તમારો વધારે લાઇક્સ આવશે એટલા અમે જલ્દીથી જલ્દી વિડીયો આપ સુધી પહોંચાડતા રહીશું આવા નવા નવા ટ્રેક્ટરનું, જેથી કરી આપને જસ્ટ જે પણ રિક્વરમેન્ટ પ્રમાણે તમારા બજેટ મુતાબિક ખરીદવાની ઈચ્છા હોય તો તમે ઇઝીલી ત્યાંથી ડાયરેક્ટ ખરીદી શકો છો. આગળ મિત્રો હવે વાત કરીએ નંબર 7 તરફ, તો નંબર 7ની અંદર તમે સ્વરાજ 735 ઓલ્ડ મોડલ જોઈ શકો છો, જે તમને ખબર છે કે ભાઈ આ દોસ્તો સ્વરાજ 735 ટ્રેક્ટર છે, જે મિત્રો વેચવાનું છે. જેના આપણે માલિકની પહેલાં વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાની અંદર ચુવા ગામ આવેલું છે, ચુવા ગામના રહેવાસી રમેશભાઈને દોસ્તો આ સ્વરાજ 735 વેચવાનું છે. જેના આપણે ટ્રેક્ટરના મોડલની મિત્રો વાત કરીએ તો 1996 મોડલ છે આ ટ્રેક્ટરનું બરાબર, સ્વરાજ 735, જે કે વિડીયોમાં તમે જોઈ શકો છો. જેની આપણે એવરેજ કિંમતની આપણે હવે વાત કરીએ તો કિંમત દોસ્તો 1,25,000 રૂપિયા રાખી છે. જો મિત્રો તમારે ખરીદવાની ઈચ્છા હોય તો તમે સ્વરાજ ટ્રેક્ટરના ઓનર જે કે રમેશભાઈ છે, રમેશભાઈને તમે ફોન કરી શકો છો. મોબાઈલ નંબર નીચે ડિસ્ક્રિપ્શનની અંદર રમેશભાઈનો નંબર 7 પર રમેશભાઈ નામ લખીને આપી દીધો છે. આગળ અમે મિત્રો વાત કરીએ નંબર 8 તરફ, તો નંબર 8ની અંદર જે તમે મેસી ફર્ગુસન 1035 તમે જોઈ શકો છો. આ પણ દોસ્તો વેચવાનું છે, જે એકદમ ફ્રેશ મોડલમાં છે. અપ્રોક્સિમેટ 2-2.5 મહિના થયા આ ટ્રેક્ટર લાયા એમને, અને જસ્ટ વેચી દેવાનું છે, એટલે એકદમ નવું મોડલ છે બરાબર. જે મિત્રો તમે વિડીયોના ફોટામાં પણ જોઈ શકો છો કે ભાઈ કેટલું સેકન્ડ હેન્ડ છે. સેકન્ડ હેન્ડ કહી ન શકીએ કારણ કે માત્ર 2.5 મહિના જ વાપરેલું ટ્રેક્ટર છે, અને જસ્ટ અત્યારની સિઝનમાં માત્ર જે અપ્રોક્સિમેટ તમે સમજી શકો છો કે 2-2.5 મહિનાની અંદર કેટલું ટ્રેક્ટર ચાલી શકે. તો દોસ્તો આ એકદમ ફ્રેશ મોડલનું 2020 મોડલનું આ ટ્રેક્ટર વેચવાનું છે. જેની આપણે માલિકની વાત કરીએ તો કચ્છ જિલ્લાની અંદર ભુજ તાલુકો આવેલો છે, અને ભુજ તાલુકાના ચોબારી ગામની અંદર વિષ્ણુભાઈને દોસ્તો મેસી ફર્ગુસન 1035 DA ટ્રેક્ટર વેચવાનું છે. જેના મોડલની આપણે વાત કરીએ તો 2020 3-4 મહિનાનું મોડલ છે આ ટ્રેક્ટરનું, જે મિત્રો વેચવાનું છે. બાકી તમે ટ્રેક્ટરની તો કન્ડિશન જોઈ જ શકો છો, અને જેની કિંમતની આપણે ફાઇનલી વાત કરીએ તો કિંમત દોસ્તો રાખી છે એમને 4,80,000 રૂપિયા. જો મિત્રો તમારે ખરીદવાની ઈચ્છા હોય તો તમે એમના માલિક એટલે કે વિષ્ણુભાઈને કોલ કરી શકો છો આ ટ્રેક્ટરના. તો વિષ્ણુભાઈ તમને જો તમારે ખરીદવાની ઈચ્છા હોય તો તમે ફોન કરી શકો છો, કિંમતમાં થોડું ઘણું ફેરફાર કરી આપશે. આગળ મિત્રો અમે વાત કરીએ નંબર 9 તરફ,
તો નંબર 9 ની અંદર જે તમે અત્યારે આઈસર જોઈ શકો છો, કારણ કે આઈસરની એટલી ડિમાન્ડ આવતી હતી ને એમાં ખાસ કરીને 368 ની, પણ 368 એવા લેટેસ્ટમાં કોઈ અત્યારે હાલમાં છે ને જે છે એની વેરિફિકેશન પૂરા થયા નથી, જેથી કરી દોસ્તો આપને અમે નથી બતાવી શકતા. પણ જે અત્યારે તમે આઈસર 364 જોઈ શકો છો, આ પણ મિત્રો દોસ્તો અત્યારે વેચવાનું છે, જેમનો માલિકનું નામ છે દોસ્તો ગણેશભાઈ એમનું નામ છે. તો ગણેશ્યમભાઈને દોસ્તો આ આઈસર 364 વેચવાનું છે, જે કે એમના માલિકની આપણે વાત કરીએ તો દોસ્તો જે કે બોટાદ જિલ્લાની અંદર બારવલા ગામ આવેલું છે, ને બારવલા ગામની અંદર આ દોસ્તો ગણેશ્યમભાઈને આઈસર 364 વેચવાનું છે, જે કે બોટાદ જિલ્લાની અંદર જ આ ગામ આવે છે. જેના મોડલને આપણે ટ્રેક્ટરના વાત કરીએ તો 2004નું મોડલ છે ટ્રેક્ટરનું, જેની કિંમત પ્રોક્સિમેટ એમને દોસ્તો 1,60,000 રૂપિયાની આજુબાજુમાં કિંમત રાખી છે. જો મિત્રો તમારે ખરીદવાની ઈચ્છા હોય તો તમે ગણેશ્યમભાઈને કોલ કરી શકો છો. બાકી ટ્રેક્ટર તો તમને વિડીયોમાં પણ બતાવી દીધું છે ને, કિંમતમાં હું તમને દરેક વખત વાત કરું છું એ પ્રમાણે કે ભાઈ ફેરફાર થતો રહેતો હોય છે, એક્ઝિસેબલ કિંમત હોય છે. તો એમાં તમે કોલ કરીને અને ફાઇનલ કિંમત તો દોસ્તો તમને એક જાણકારી ખાતર બતાવી પણ દઉં કે ફાઇનલ કિંમત ક્યારે થતી હોય, જ્યારે તમે પાર્ટી સામે બેસો અને ફાઇનલ કિંમત ત્યારે જ થતી હોય છે. બાકી તમે કોલમાં તો તમને ડિસ્કશન જ ચાલતું હોય છે. તો જો તમારે ખરીદવાની ઈચ્છા હોય તો તમે ગણેશ્યમભાઈને કોલ કરી શકો છો. મોબાઈલ નંબર મેં નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નંબર 9 ઉપર આઈસર ટ્રેક્ટરવાળાના ભાઈનો મોબાઈલ નંબર આપી દીધો છે. આગળ અમે વાત કરીએ નંબર 10 તરફ, તો નંબર 10ની અંદર જે તમે અત્યારે મેસી ફર્ગુસન બીજો પણ 10-35 અત્યારે જોઈ શકો છો, આ પણ દોસ્તો વેચવાનું છે. કારણ કે ઘણા ભાઈઓનો મેસેજ આવતો હતો કે નવું અમારે જોઈએ છે ને એક જૂના મોડલમાં થોડું જોઈએ છે, જે 2000થી ઉપરનું મોડલ હોય. તો જેમાં તો અત્યારે તમે જોઈ શકો છો મેસી ફર્ગુસન 10-35 DI ટ્રેક્ટર છે, જે દોસ્તો દિલીપભાઈને વેચવાનું છે, જે કે ગીર સોમનાથ જિલ્લાની અંદર વેરાવળ તાલુકો આવેલો છે અને વેરાવળ તાલુકાનું મીઠાપુર ગામ આવેલું છે અને મીઠાપુર ગામના રહેવાસી દિલીપભાઈને દોસ્તો મેસી ફર્ગુસન 10-35 DI ટ્રેક્ટર વેચવાનું છે. જેના આપણા મોડલની મિત્રો વાત કરીએ તો મોડલ દોસ્તો 2004નું આ ટ્રેક્ટરનું મોડલ છે, જેની કિંમત એમને અપ્રોક્સિમેટ 2,50,000 એટલે કે 2.5 લાખની આજુબાજુમાં કિંમત રાખી છે. જો તમારે ખરીદવાની ઈચ્છા હોય તો તમે દિલીપભાઈને ફોન કરી શકો છો. મોબાઈલ નંબર નીચે ડિસ્ક્રિપ્શનની અંદર દિલીપભાઈનો નંબર 10 પર દિલીપભાઈ નામ લખીને આપી દીધો છે. બાકી તમે ટ્રેક્ટર પણ અત્યારે જોઈ શકો છો. આગળ અમે દોસ્તો વાત કરીએ નંબર 11 તરફ, તો નંબર 11ની અંદર જેમ કે તમે અત્યારે મેસી ફર્ગુસન 241 જોઈ શકો છો, 241 બરાબર, આ દોસ્તો પણ ટ્રેક્ટર વેચવાનું છે મેસી ફર્ગુસન 241, જે વિડીયોમાં તમને જોવા મળી રહ્યું છે. જેના આપણે માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે દોસ્તો હરિભાઈ એમનું નામ છે. તો હરિભાઈને દોસ્તો અમદાવાદ જિલ્લાની અંદર સાણંદ તાલુકો આવેલો છે ને સાણંદ તાલુકાનું અણિયારી ગામની અંદર આ મેસી ફર્ગુસન 241 વેચવાનું છે. જેના મોડલની આપણે વાત કરીએ તો મોડલ દોસ્તો 2007નું મોડલ છે, જેની એવરેજ કિંમત 2,50,000 એટલે કે આ ટ્રેક્ટરને પણ 2.5 લાખ રૂપિયાની આજુબાજુમાં એવરેજ કિંમત રાખી છે. બાકી એડજસ્ટેબલ હોય છે તો તમને પણ ખબર છે અને ટ્રેક્ટરની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો. બાકી તો જો તમારે આ ખરીદવાની ઈચ્છા હોય અને તમારે બજેટની અંદર આવતું હોય તો તમે હરિભાઈને ફોન કરી શકો છો. મોબાઈલ નંબર નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નંબર 11 પર હરિભાઈ નામ લખીને આપી દીધો છે. આગળ મિત્રો વાત કરીએ હવે નંબર 12 તરફ, તો નંબર 12ની અંદર જે તમે અત્યારે મિની ટ્રેક્ટર જોઈ શકો છો, જે ઘણા ભાઈઓનો મેસેજ આવતો હતો બિપિનભાઈનું ટ્રેક્ટર અમને ફરી વાર બતાવો, તો જે અત્યારે વિડીયોની અંદર તમે જોઈ શકો છો આ વિદાઉટ ડોક્યુમેન્ટનું સનેડા ટાઈપનું, એની કે ઓમ સનેડા ટાઈપનું છે, એ સનેડા ટાઈપનું એ માટેથી તમને કહું છું કે વિદાઉટ ડોક્યુમેન્ટ સાથે આવે છે, જેની આની જાણકારી મેં તમને આગળ બતાવી હતી. પણ કરશનભાઈના અને વિજયભાઈને એમને કોમેન્ટ્સ હતા કે તમે પાછું એકવાર અમને બતાવો. તો જસ્ટ અત્યારે તમે જોઈ શકો છો વિડીયોની અંદર આ જ મિની ટ્રેક્ટર દોસ્તો વેચવાનું છે, જેમનું નામ છે માલિકનું બિપિનભાઈ એમનું નામ છે. તો બિપિનભાઈને દોસ્તો જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાની અંદર ભલગામની અંદર આ મિની ટ્રેક્ટર દોસ્તો વેચવાનું છે. જેના મોડલની આપણે વાત કરીએ તો 2006નું મોડલ છે, જેની કિંમત એવરેજ કિંમત 90,000 રૂપિયાની આજુબાજુમાં રાખી છે, જેમાં એડજસ્ટેબલ કિંમત છે એ તો તમને પણ ખબર છે ને. જો તમારે ખરીદવાની ઈચ્છા હોય અત્યારે તો તમે બિપિનભાઈને કોલ કરી શકો છો. મોબાઈલ નંબર નીચે ડિસ્ક્રિપ્શનની અંદર બિપિનભાઈનો નંબર 12 પર બિપિનભાઈ નામ લખીને આપી દીધો છે. આગળ અમે મિત્રો વાત કરીએ નંબર 13 તરફ, તો નંબર 13ની અંદર જે તમે અત્યારે સોનેલિકા DI જોઈ શકો છો, આ સોનેલિકા DI 745 ટ્રેક્ટર વેચવાનું છે, જેમનું નામ છે માલિકનું દોસ્તો ચેતનભાઈ એમનું નામ છે. તો ચેતનભાઈને આ સોનેલિકા DI 745 વેચવાનું છે. જેમના ગામની વાત કરીએ તો કચ્છ જિલ્લાના નખત્રા તાલુકાની અંદર અમારા ગામ આવેલું છે ને અમારા ગામની અંદર આ ચેતનભાઈને સોનેલિકા DI 745 વેચવાનું છે. જેના આપણે મોડલની મિત્રો વાત કરીએ તો મોડલ દોસ્તો 2012નું મોડલ છે, જેની એવરેજ કિંમત 3,40,000 રૂપિયાની આજુબાજુમાં રાખી છે. જો દોસ્તો તમારે સોનેલિકા DI 745 પણ ખરીદવાની ઈચ્છા હોય તો તમે ચેતનભાઈને ફોન કરી શકો છો. મોબાઈલ નંબર નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નંબર 13 પર ચેતનભાઈ નામ લખીને આપી દીધું છે, જે 48 કલાક માટે વેલિડ રાખવામાં આવશે અને અધિકતમ જાણકારી તમને દરેક વખતના વિડીયોમાં પણ અમે આપતા જઈએ છીએ. તો દોસ્તો આજે આ વિડીયો
हेलो दोस्तों, आज ना वीडियो में फरी नवा एपिसोड ने अंदर आप सर्वजनों हार्दिक स्वागत करूँ। दोस्तों मारू नाम से डीआर खोखाणे, आप जो रहो अत्यारे एडवर्टाइज गुजरात चैनल। दोस्तों बात करिए आज ने एडवर्टाइजिंग ने अंदर, तो आज ने एडवर्टाइजिंग में 8 થી 10 वस्तु वेचवानी है जेना विषय आपणे वात करशुं। ए टू झेड तमने पूरी जानकारी आपीश। आ वीडियो ने पूरेपूरो जोरथी जोवा नम्र विनंती, तो ज तमने प्रोपर बधी वस्तु जोवा मळशे ने तो ज तमने प्रोपर ख्याल आवशे। तो आ वीडियो ने पूरेपूरो जोरथी जोता रहेजो। नीचे लाइक नुं बटन आपेलुं छे, वीडियो ने जोरथी लाइक करी दीजिए जेथी करी अमने पण मोटिवेशन मळे ने अमे तमारी माटे आवा वेचे वस्तु वीडियो दररोज लावता रहिए। दोस्तों आपने एक जानकारी खातर इन्फॉर्मेशन बता दूं कि आपने आवी रीते कोई पण आगळ जे एडवर्टाइज आपणे करवाना छे ए प्रमाणे आपने कई पण एडवर्टाइज करवी होय तो ऊपर आई बटन ની અંદર મેં એક વિડિયો આપી દીધો છે કે જેની અંદર તમે ઉપર આઈ બટન ની અંદર વિડિયો પર ક્લિક કરીને તમે વધારે જાણકારી કોઈ પણ એડવર્ટાઇઝિંગ કરાવવી હોય તો ત્યાંથી તમે ઇઝીલી કરાવી શકો છો। વાત કરીએ દોસ્તો આજના નંબર 1 થી એડવર્ટાઇઝિંગ ની, તો નંબર 1 પર જે તમે અત્યારે જોઈ શકો છો કે જે પાણીનું ટ્રેન્કર છે જે મિત્રો વેચવાનું છે, જેમના નામની વાત કરીએ तो अमरेशभाई एमनुं नाम छे मित्रों। तो अमरेशभाई ने दोस्तों पाणीनुं ट्रेंकर वेचवानुं छे, जेनी पहेला तो तमने दोस्तों ट्रेंकरना ओनरनी जानकारी आपी दूं। तो ओनरनुं नाम छे दोस्तों कपड़वंश तालुकानी अंदर खेड़ा गाम आवेलुं छे, सॉरी खेड़ा जिलो आवेलो छे, अने खेड़ा जिलानुं कपड़वंश तालुकानी अंदर अमरेशभाई ने दोस्तों आ पाणीनुं ट्रेंकर वेचवानुं छे, जे के वीडियो में तमे अत्यारे जोई शको छो। जेना मॉडलनी मित्रों वात करीए तो 2020नुं मॉडल छे, जेनी किंमत 1 લાખ रुपया राखी है। जो दोस्तों तमारे आ पाणीनुं टैंकर खरीदवानी इच्छा हो तो तमे जरूरथी कॉन्टेक्ट करी शको छो, कारण के घणा भाईओनो कॉन्टेक्ट आवता था, दररोज कॉल आवता था कि अमारे पाणीनुं टैंकर जोईए छे। तो जे ऑलमोस्ट तमे जोई शको छो, जो खरीदवानी इच्छा हो तो नीचे डिस्क्रिप्शन की अंदर मोबाइल नंबर अमरेशभाई 48 कलाक माटे प्रोवाइड करी दीधो छे, तो त्यांथी तमे इजीली एमने कॉन्टेक्ट करी शको छो। आगळ मित्रों वात करीए नंबर 2 तरफ, तो नंबर 2 जाहेरातनी अंदर जे तमे जोंडियर 5037C ट्रेक्टर जोई शको छो, आ जोंडियर 5037C ट्रेक्टर पण मित्रों वेचवानुं छे, कारण के घणा भाईओनो मेसेज हतो। ऑलरेडी मे आगळ पण साहेब तमने आ ट्रेक्टर बताव्युं हशे एक ज वार, तो जे अत्यारे तमे जोई शको छो जे मित्रों वेचवानुं छे, जे के अमरेली जिल्लानी अंदर लाठी तालुको आवेलो छे अने लाठी तालुकानुं सरकारी पीपलवा गाँव आवेलुं छे। तो ए गामनी अंदर दोस्तों कमल सरकारी पीपलवा गामनी अंदर कमलेशभाईने दोस्तों प्रोपर आ जोंडियर 5037C जे तमे वीडियोनी अंदर क्लियर कट जोई शको छो, जेना मॉडलनी मित्रों वात करीए आपणे ट्रेक्टरना, तो 2010નું મોડેલ છે, જેની કિંમત એવરેજ એમણે 3 લાખની આજુબાજુમાં અરાઉન્ડ રાખી છે, પણ તમને ખબર છે કે ભાઈ કોઈ ફાઇનલ કિંમત હોય નહીં, તમને એવરેજ કિંમત એના ઓનર બતાવતા હોય છે। બાકી તો જો આપ મિત્રો ખરીદવા માગતો હોય કમલેશભાઈનો જોંડિયા ટ્રેક્ટર, તો તમે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નંબર 2 પર કમલેશભાઈ નામ લખીને આ મોબાઈલ નંબર આપી દીધો છે, જે 48 કલાક માટે વેલિડ રાખવામાં આવશે। તો જો તમારે ખરીદવાની ઈચ્છા હોય તો તમે ત્યાંથી ઇઝીલી કોલ કરી શકો છો। અને ક્યારનો વિડીયો છે વધીને અધિક જાણકારી કે કેટલા કલાક માટે નંબર રાખવા અથવા કઈ તારીખનો વિડીયો છે, તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર અમે પૂરી ડિટેલ આપી દીધી છે, તો ત્યાંથી તમે ઇઝીલી એમને ચેક કરી શકો છો। આગળ મિત્રો વાત કરીએ નંબર 3 તરફ, તો નંબર 3ની અંદર જે તમે એરંડાનું મિની થ્રેસર જોઈ શકો છો, જે કે હાઇડ્રોલિક સાથે અટેચમેન્ટ ડાયરેક્ટ થતું હોય છે। તો દોસ્તો આ મિની થ્રેસર વેચવાનું છે, જે કે એરંડાનું થ્રેસર છે, જેને દિવેલાનું થ્રેસર પણ મિની થ્રેસર કહેતા હોય છે, જેમનું નામ છે દોસ્તો કાનાભાઈ એમનું નામ છે। તો કાનાભાઈને દોસ્તો પાટણ જિલ્લાની અંદર સાંતલપુર તાલુકો આવેલો છે, અને સાંતલપુર તાલુકાનું મઢુતરા ગામની અંદર કાનાભાઈને દોસ્તો એરંડાનું થ્રેસર વેચવાનું છે, હાઇડ્રોલિક થ્રેસર છે, જેની કિંમતની વાત કરીએ મિત્રો તો 41,000 રૂપિયાની આજુબાજુમાં અરાઉન્ડર કિંમત રાખી છે કાનાભાઈએ। જો મિત્રો તમારે કાનાભાઈનું થ્રેસર ખરીદવાની ઈચ્છા હોય, બાકી તમને થ્રેસર વિડીયોમાં પણ બતાવી દીધું છે કે જે વિડીયોમાં તમને ક્લિયર કટ જોવા મળી રહ્યું છે। જો મિત્રો તમારે જે કાનાભાઈનું થ્રેસર ખરીદવાની ઈચ્છા હોય, તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નંબર 3 પર કાનાભાઈ નામ લખીને મોબાઈલ નંબર આપી દીધો છે, જે 48 કલાક માટે ત્યાં વેલિડ રાખવામાં આવશે। દોસ્તો આગળ વાત કરીએ હવે નંબર 4 તરફ, તો નંબર 4ની અંદર ઘણા યુવા મિત્રોનો કોમેન્ટ્સ આવતા હતા કે અમારે બાઇક્સ જોઈએ છે, તો પેશન પ્રો બાઇક તમે ઓલરેડી અત્યારે જોઈ શકો છો વિડીયોની અંદર, જે પણ મિત્રો વેચવાનું છે, જેમનું નામ છે માલિકનું દોસ્તો વિષ્ણુભાઈ એમનું નામ છે। તો વિષ્ણુભાઈ દોસ્તો પેશન પ્રો બાઇક વેચવાનું છે, જેમના ગામની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ધાંગધ્રા તાલુકો આવેલો છે, અને ધાંગધ્રા તાલુકાની અંદર આ દોસ્તો પ્રોપર વિષ્ણુભાઈને 2018નો જૂન મહિનાનું મોડલ છે આ બાઇકનું, જે મિત્રો વેચવાનું છે, જેની કિંમત વગેરે અધિકતમ જાણકારી તમને વિષ્ણુભાઈ પોતે પણ આપી દીધી છે। વિષ્ણુભાઈનો મોબાઈલ નંબર નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નંબર 4 પર વિષ્ણુભાઈ નામ લખીને આપી દીધો છે, જે 48 કલાક માટે વેલિડ રાખવામાં આવશે। તો જો મિત્રો આપને ખરીદવાની ઈચ્છા હોય આ પેશન પ્રો બાઇક, તો તમે વિષ્ણુભાઈને કોન્ટેક્ટ કરી શકો છો, કિંમત તમને વિષ્ણુભાઈ જાતે બતાવી દીધી છે કે કેટલી કિંમત રાખેલી છે। આગળ અમે મિત્રો વાત કરીએ જાહેરાત નંબર 5 તરફ, તો જાહેરાત નંબર 5ની અંદર ઘણા માલધારી મિત્રોના પણ કોમેન્ટ્સ આવે છે કે અમારે એક પાડો જોઈએ છે, કારણ કે જે ફાર્મ માટેથી એક પાડો કેટલો ઇમ્પોર્ટન્ટ છે તમને બધાએ મિત્રોને ખબર છે, કંઈ કહેવાની જરૂર છે નહીં દોસ્તો તમને। તો દોસ્તો ટૂંકમાં વાત કરીએ તો આ પાડો મિત્રો વેચવાનો છે, જેમનું નામ છે માલિકનું દેવરાજભાઈ એમનું નામ છે। તો દેવરાજભાઈને દોસ્તો આ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર લીંબડી તાલુકાની અંદર
અચરડા ગામ આવેલું છે અને અચરડા ગામની અંદર આ દોસ્તો પાડો વેચવાનો છે જે કે વિડીયોમાં તમે અત્યારે જોઈ શકો છો। જો મિત્રો તમારે આ પાડો ખરીદવાની ઈચ્છા હોય તો તમે દેવરાજભાઈને કોન્ટેક્ટ કરી શકો છો। માલિકનું નામ છે આ પાડાના દેવરાજભાઈ છે, જેનું ગામ છે દોસ્તો અચરડા ગામ છે, તાલુકો લીંબડી છે અને જિલ્લો છે સુરેન્દ્રનગર છે। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પ્રોપર દોસ્તો આ વેચવાનો છે, જેના કિંમતની આપણે એવરેજ વાત કરીએ તો દેવરાજભાઈએ દોસ્તો 45,000 રૂપિયાની આજુબાજુમાં આ પાડાની કિંમત રાખી છે। જો મિત્રો આપને ખરીદવાની ઈચ્છા હોય દેવરાજભાઈનો આ પાડો તો તમે દેવરાજભાઈને કોન્ટેક્ટ કરી શકો છો, અને બાકી તો તમે પાડો વિડીયોમાં પણ તમે ઇઝીલી જોઈ શકો છો। આગળ અમે મિત્રો વાત કરીએ નંબર 6 તરફ, તો નંબર 6ની અંદર જે તમે મેસી 5900 DI ટ્રેક્ટર જોઈ શકો છો, તો મેસી 5900 DI પણ મિત્રો વેચવાનું છે, જેમનું નામ છે માલિકનું દોસ્તો વિપુલભાઈ એમનું નામ છે। તો વિપુલભાઈને દોસ્તો મેસી 5900 DI ટ્રેક્ટર વેચવાનું છે, જે કે 55-60 HP ટ્રેક્ટર આવે છે, 4 સિલિન્ડર એટલે કે 4 સિલિન્ડરવાળું ટ્રેક્ટર આવે બરાબર। આ ટ્રેક્ટર જે મિત્રો વેચવાનું છે, જેમના ગામની વાત કરીએ તો પ્રોપર જામનગર જિલ્લાની અંદર દોસ્તો આ ટ્રેક્ટર વેચવાનું છે। ટ્રેક્ટરનું મોડલ છે દોસ્તો 2012નું મોડલ છે, જે આગળનું સુપડું સહિત આ ટ્રેક્ટર છે બરાબર। કેચિસ તો તમને વિડીયોમાં જોવા મળી હતી, એન્ડ આ ટ્રેક્ટરનું આગળનું સુપડું પણ છે, જે અત્યારે એની જરૂરત નથી એટલે સુપડું સોડાવીને મૂકી દીધેલું છે। બાકી આ ટ્રેક્ટર સાથે આગળનું સુપડું પણ છે, જે મેસી 5900 ટ્રેક્ટર છે DI, જેના HP ઘણા ભાઈઓને કદાચ HP ખબર ન હોય ટ્રેક્ટરની, તો આપને બતાવી દો કે આ જે ટ્રેક્ટર છે 55 HP લઈને 60 HP સુધીનું કવરેજ કરી શકે છે। અને આ ટ્રેક્ટર જે 4 સિલિન્ડર સાથે આવે છે, એટલે કે 4 સિલિન્ડરવાળું ટ્રેક્ટર છે, જે 2012નું મોડલ છે, જેની કિંમત વિપુલભાઈ દોસ્તો રાખી છે આ મેસી 1900ની 2,80,000 રૂપિયા। જો મિત્રો તમારે ખરીદવાની ઈચ્છા હોય આ મેસી વિપુલભાઈનું ટ્રેક્ટર તો તમે વિપુલભાઈને કોન્ટેક્ટ કરી શકો છો। મોબાઈલ નંબર વિપુલભાઈનો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નંબર 6 ઉપર વિપુલભાઈ નામ લખીને આપી દીધેલો છે, તો ત્યાંથી તમે ઇઝીલી એમને કોન્ટેક્ટ કરી શકો છો। આગળ અમે મિત્રો વાત કરીએ નંબર 7 તરફ, તો નંબર 7ની અંદર જે તમે વેગેનાર ગાડી જોઈ શકો છો, આ વેગેનાર ગાડી પણ મિત્રો વેચવાની છે, જેમનું નામ છે માલિકનું હરેશભાઈ એમનું નામ છે। તો હરેશભાઈ દોસ્તો આ વેગેનાર ગાડી વેચવાની છે, જેમના ગામની પહેલા આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લો આવેલો છે, ને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર થાનગઢ તાલુકાની અંદર ત્રણેતર ગામ આવેલું છે, ને ત્રણેતર ગામની અંદર દોસ્તો આ હરેશભાઈને વેગેનાર ગાડી વેચવાની છે, જેના મોડેલની મિત્રો વાત કરીએ તો ઓલમોસ્ટ તમને ગાડીની કન્ડિશન વિડીયોમાં બતાવી રહ્યા છે, જે કે ઓલમોસ્ટ તમે વિડીયોમાં પણ જોઈ રહ્યા છો। જેના મોડલની મિત્રો વાત કરીએ તો 2011નું મોડલ છે આ વેગેનાર ગાડીનું બરાબર, જેની કિંમત અપ્રોક્સિમેટ એમને 1,90,000 રૂપિયા આ વેગેનારની રાખી છે। જો મિત્રો આપને ખરીદવાની ઈચ્છા હોય આ વેગેનાર ગાડી હરેશભાઈની જે, તો તમે વેગેનાર ગાડીના ઓનર એટલે કે હરેશભાઈને કોન્ટેક્ટ કરી શકો છો ઇઝીલી નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નંબર 7 પર હરેશભાઈ નામ લખીને મોબાઈલ નંબર આપી દીધો છે, જે 48 કલાક માટે વેલિડ રાખવામાં આવશે, તો તમે ત્યાંથી ઇઝીલી એમને કોન્ટેક્ટ કરી શકો છો। આગળ મિત્રો હવે વાત કરીએ નંબર 8 તરફ, તો નંબર 8ની અંદર જે તમે મહિન્દ્રા DI જોઈ શકો છો, જે મિત્રો વેચવાનું છે, જેમનું નામ છે માલિકનું દોસ્તો શૈલેષભાઈ એમનું નામ છે। તો શૈલેષભાઈને દોસ્તો પ્રોપર અમરેલીની અંદર આ મહિન્દ્રા 275 DI વેચવાનું છે, જેના મોડલની મિત્રો વાત કરીએ તો 2008નું મોડલ છે। અને એક જાણકારી ખાતર આપને બતાવી દઉં કે જે અત્યારે મહિન્દ્રા તમે શૈલેષભાઈનું જોઈ શકો છો, એ આજે દોસ્તો એક પાર્ટી જોવા આવી હતી બરાબર, અને એ બે પાર્ટી આવવાની પણ છે, તો જો એમની સાથે સોદો કન્ફર્મ નહીં થાય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નંબર 8 પર નંબર મોબાઈલ નંબર આપીશ, અને જો સોદો થઈ જશે તો એ ત્યાં મોબાઈલ નંબર શૈલેષભાઈનો નહીં પ્રોવાઈડ કરું, તો તમે ત્યાંથી ચેક કરી શકો છો। કદાચ કોઈ પણ ભાઈઓને ખરીદવાની ઈચ્છા હોય તો નેક્સ્ટ વિડીયોમાં પણ અમે આવું જ એક બે મહિન્દ્રા ટ્રેક્ટર આપીશું, પણ જે અત્યારે વિડીયોની અંદર તમને જોવા મળી રહ્યું છે એનો સોદો કાલે બે પાર્ટી આવવાની છે, જો નહીં થાય તો તમને જાણ અમે કરી દઈશું, જેમ કે આગળ મેં બતાવ્યા મુજબ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર શૈલેષભાઈના સામે મોબાઈલ નંબર આપી દઈશ, અને જો વેચી જશે તો તમને મોબાઈલ નંબર નહીં આપી શકીએ એમ। આગળ અમે મિત્રો વાત કરીએ નંબર 9 તરફ, તો નંબર 9ની અંદર જે તમે હોન્ડાઈ ગાડી અત્યારે જોઈ શકો છો, આ હોન્ડાઈ ગાડી પણ મિત્રો વેચવાની છે, અને ખાસ કરીને હોન્ડાઈ ગાડીની અત્યારે માર્કેટ પણ દોસ્તો એટલી છે, કારણ કે રિસન્ટલી 7-8 હોન્ડાઈ ગાડીની જાહેરાત મેં અમે જ કરેલી છે, જે ઇઝીલી વેચી ગઈ છે 2-3 દિવસની અંદર 8 ગાડીઓ બરાબર। જેમાં અત્યારે તમે મોસ્ટલી આ હોન્ડાઈ ગાડીની આપણે વાત કરીએ તો જે વિડીયોની અંદર તમે જોઈ શકો છો આ હોન્ડાઈ ગાડી મિત્રો વેચવાની છે, જેના ઓનરનું નામ છે દોસ્તો વિપુલભાઈ એમનું નામ છે। તો વિપુલભાઈને દોસ્તો આ હોન્ડાઈ ગાડી વેચવાની છે, જેમના ગામની વાત કરીએ વિપુલભાઈના આ હોન્ડાઈ ગાડીના ઓનરના, તો ગામનું નામ છે દોસ્તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ધાંગધ્રા તાલુકો આવેલો છે, અને ધાંગધ્રા તાલુકાની અંદર વિષ્ણુભાઈને દોસ્તો આ હોન્ડાઈ ગાડી વેચવાની છે, જે વિડીયોમાં તમે અત્યારે જોઈ શકો છો। જેના મોડલની મિત્રો વાત કરીએ તો 2006નું મોડલ છે,
જેની કિંમત એમને 70,000 રૂપિયા રાખી છે. તો જો મિત્રો તમારે, અને બીજું એક જાણકારી ખાતર બતાવી દો હોન્ડાઈ ગાડી માટેથી કે આ પેટ્રોલ ગાડી છે, બરાબર, ખાસ યાદ રાખજો. વળી પાછા ઘણા ભાઈઓ કોમેન્ટ્સ કરે છે કે કઈ ગાડી છે, તો હોન્ડાઈ ગાડી છે ને, જે પેટ્રોલ ગાડી છે, જેની મોડેલ તો મેં તમને પહેલાં પણ વાત કરી કે 2006 મોડેલ છે, 70,000 રૂપિયા કિંમત છે. કિંમતમાં 100% ડાઉન થઈ શકે છે. જો બાકી તો આપને ખરીદવાની ઈચ્છા હોય તો તમે વિષ્ણુભાઈને જરૂરથી કોન્ટેક્ટ કરજો. મોબાઈલ નંબર નીચે ડિસ્ક્રિપ્શન અંદર નંબર 9 પર વિષ્ણુભાઈ નામ લખીને આપી દીધો છે, તો ત્યાંથી તમે ઇઝીલી એમને કોન્ટેક્ટ કરી શકો છો. તો દોસ્તો, આજે આ વિડીયોની અંદર સ્વરાજ 855 ટ્રેક્ટર વેચવાનું છે, એક બીજું મેસી 245 ટ્રેક્ટર વેચવાનું છે, મિની ટ્રેક્ટર વેચવાના છે, સોનેલિકાનું 50 HP ટ્રેક્ટર છે, ઘણી બધી ટ્રેક્ટર દોસ્તો વેચવાની છે, જેના વિશે આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું. તો આ વિડીયો કૃપા કરીને પૂરે સુધી જરૂરથી જોતા રહેજો, જેની અંદર આપને પ્રોપર પૂરી જાણકારી અમે આપી શકીએ. અને આપ દોસ્તો અત્યારે જોઈ રહ્યા છો એડવર્ટાઇઝિંગ ગુજરાત ચેનલ, જેની ઉપર આપને આ વિડીયો જોવા મળી રહ્યો છે. તો દોસ્તો, હાય દોસ્તો, એડવર્ટાઇઝિંગ ગુજરાત ચેનલ ઉપર આપ સર્વજનોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, મારું નામ છે ડિયર કોખાણી છે. દોસ્તો, જાણકારી ખાતર આપને બતાવી કે જો આપને આવી રીતે કંઈ પણ વસ્તુ વગેરે કંઈ વેચવી હોય તો ઉપર આઈ બટનની અંદર મેં એક વિડીયો પર્ટિક્યુલર આપી દીધો છે કે જેની અંદર આપને કોઈ પણ પ્રકારની જાહેરાત કરાવી હોય તો ત્યાંથી તમે ઇઝીલી કરાવી શકો છો. દોસ્તો, વાત કરીએ આજની આપણે જાહેરાત તરફ, તો જાહેરાતની અંદર કામ કે નંબર 1 પરની આપણે પહેલાં વાત કરીએ, તો નંબર 1 પર જે તમે સૌરાજ 855 અત્યારે જોઈ શકો છો વિડીયોની અંદર, જે મિત્રો વેચવાનું છે, જેના આપણે પહેલાં મોડલની મિત્રો વાત કરું, તો મોડલ છે દોસ્તો 1998 આ સૌરાજનું મોડલ છે, જે સૌરાજ 855 ટ્રેક્ટર છે, જે વિડીયોમાં તમને જોવા મળી રહ્યું છે. જેના ઓનરની દોસ્તો આપણે વાત કરીએ તો ઓનરનું નામ છે દોસ્તો લાલાભાઈ, એમનું નામ છે. તો લાલાભાઈને દોસ્તો આ સૌરાજ 855 ટ્રેક્ટર, જે કે અમરેલી જિલ્લાની અંદર સાવરકુંડલા તાલુકો આવેલો છે અને સાવરકુંડલા તાલુકાની અંદર દેતડ ગામના રહેવાસી છે, જેમનું નામ છે માલિકનું લાલાભાઈ, એમનું નામ છે આ ટ્રેક્ટરવાળા ભાઈનું, બરાબર. તો જો તમે આ ટ્રેક્ટર લાલાભાઈનું ખરીદવા માગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નંબર 1 પર લાલાભાઈ નામ લખેલું છે, ને લાલાભાઈ નામ લખીને મોબાઈલ નંબર ત્યાં આપી દીધો છે લાલાભાઈનો, તો ઇઝીલી તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને જે ભાઈઓને જે ખરીદવાની ઈચ્છા હોય આ ટ્રેક્ટર, તો જલ્દીથી જલ્દી કોન્ટેક્ટ કરજો, કારણ કે આ ટ્રેક્ટર જસ્ટ થોડા જ સમયની અંદર વેચી જશે, કારણ કે અત્યારે સૌરાજ ટ્રેક્ટરની માંગ એટલી છે. અને બાકી ટ્રેક્ટર તમને મેં વિડીયોની અંદર બતાવી દીધું છે, કન્ડિશન વગેરે તમને જોવા મળી રહી છે, જે કે વિડીયોમાં તમને પ્રોપર પૂરી રીતે બતાવી દીધું છે. પછી ઘણા મિત્રો શું કહેતા હોય છે, ભાઈ અમને વિડીયો મોકલાવો, ફોટા મોકલાવો. તો દોસ્તો, જે તમને વિડીયોની અંદર હું પ્રોપર ઓરિજિનલ એ જ પ્રિન્ટ બતાવું છું કે જે વેચવાની છે, જે તમે જે ભાઈ ત્યાં જોવા જશે પાર્ટી પાસે, બરાબર, ત્યાં પણ તમને પૂરી જાણકારી આપી દેશે, ને ત્યાં તમે ટ્રેક્ટર જોશો એટલે તમને ખાસ યાદ આવી જશે કે ભાઈ આ જ ટ્રેક્ટર વિડીયોમાં ડિયર ભાઈએ પણ બતાવ્યું હતું. અને દોસ્તો, ફાઇનલી આ ટ્રેક્ટરની તમને કિંમતની વાત કરું તો 1,35,000 રૂપિયાની આજુબાજુમાં કિંમત રાખી છે, જેમાં ફેરફાર થઈ શકે છે એ તો તમને પણ ખબર છે. તો જો દોસ્તો તમારે ખરીદવાની ઈચ્છા હોય તો તમે જરૂરથી લાલાભાઈને કોલ કરજો. મોબાઈલ નંબર નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નંબર 1 પર લાલાભાઈ નામ લખીને આપી દીધો છે, ત્યાંથી તમે ઇઝીલી એમને કોન્ટેક્ટ કરી શકો છો, અને અધિકતમ જાણકારી પણ મેં ત્યાં પ્રોવાઈડ કરાવી દીધી છે. આગળ અમે મિત્રો વાત કરીએ નંબર 2 તરફ, તો નંબર 2ની અંદર જેમ કે મેસી ટ્રેક્ટરના પણ એટલા આપણે કસ્ટમર છે, જેમાં કે મેસી ટ્રેક્ટરના જે મેસીના ટૂંકમાં વાત કરું તો મેસીના શોખીન દોસ્તો એટલા છે ને, કે જે આ વર્ષેની વાત કરું મિત્રો આ મંથની, તો આ મહિનાની અંદર વધારે મેસી જ ગયા છે ટ્રેક્ટર, જેમાં પહેલા નંબર ઉપર મેસી ગયા છે ને બીજા નંબર ઉપર સૌરાજ ગયા છે. તો એવામાં દોસ્તો આજે આ નંબર 2નું મેસી 245 ટ્રેક્ટર વેચવાનું છે, જેમના આપણે પહેલાં મોડલની ટ્રેક્ટરના વાત કરીએ તો આ મેસી 245 નહીં કે મેસી ફર્ગુસન 245નું આ ટ્રેક્ટર છે, જે મિત્રો વેચવાનું છે. જેમના મોડલની પહેલાં આપણે ટ્રેક્ટરના વાત કરીએ તો 1989નું મોડલ છે, બરાબર, જે અત્યારે તમે ટ્રેક્ટર જોઈ શકો છો ને, આ ટ્રેક્ટરનો મોડલ છે દોસ્તો 1989નું મોડલ છે, જેના આપણે માલિકની અમે વાત કરી કે કઈ જગ્યા પર આવેલું છે, તો ભાવનગર જિલ્લાની અંદર મવા તાલુકો આવેલો છે, બરાબર. તમને બધા ભાઈઓને ખબર હશે ભાઈ ભાવનગર ગુજરાતની અંદર ભાવનગર જિલ્લો આવેલો છે, અને ભાવનગર જિલ્લાની અંદર મવા તાલુકો આવેલો છે, અને મવા તાલુકાનું દયાળ ગામની અંદર નાગજીભાઈને દોસ્તો આ મેસી ફર્ગુસન 245 ટ્રેક્ટર વેચવાનું છે, જેના કિંમતની આપણે વાત કરીએ તો 1,45,000, એની કે 1,45,000 રૂપિયા કિંમત રાખી છે, જેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે, નાગજીભાઈએ વાત કરી છે. બાકી તો જો દોસ્તો તમે ખરીદવા માગતા હોય તો તમે જલ્દીથી કોલ કરજો. નાગજીભાઈનો મોબાઈલ નંબર પણ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નંબર 2 પર નાગજીભાઈ નામ લખીને આપી દીધો છે. બાકી તમે ટ્રેક્ટરની પણ કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો. હવે દોસ્તો આગળ વધીએ નંબર 3 તરફ, તો નંબર 3ની અંદર જે તમે 10 HP ટ્રેક્ટર જોઈ શકો છો, જે વિડીયોની અંદર તમને જોવા મળી રહ્યું છે, આ દોસ્તો મિની ટ્રેક્ટર પણ વેચવાનું છે, કારણ કે તમને ખબર છે કે ભાઈ અત્યારે કપાસની કેટલી સિઝન ચાલે છે. તો દોસ્તો આ મિની ટ્રેક્ટર વેચવાનું છે, જેમનું આપણે પહેલાં મોડલની મિની ટ્રેક્ટરના વાત કરીએ
તો 2006 નું મોડલ છે બરોબર. અને એક જાણકારી ખાતર આપને બતાવી દઉં કે જે નંબર 3 નું તમે મિની ટ્રેક્ટર અત્યારે જોઈ રહ્યા છો વિધાઉટ ડોક્યુમેન્ટ આવે છે, એટલે કે આની કોઈ રજીસ્ટ્રેશન ન થાય, ડોક્યુમેન્ટ ન થાય. એક ટાઈપનું વાત કરું તો સનેડા ટાઈપનું છે, જેમ કે સનેડામાં કેમ રજીસ્ટ્રેશન ન થાય તો એવી રીતે આ ટ્રેક્ટરનું પણ રજીસ્ટ્રેશન ન થાય. જે મિત્રો ઓનરની આપણે વાત કરું તો બિપિનભાઈ એમનું નામ છે. તો બિપિનભાઈને દોસ્તો આ મિની ટ્રેક્ટર 10 HP વેચવાનું છે. જેમના ગામની આપણે વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાની અંદર વિસાવદર તાલુકાની અંદર ભલગામ આવેલું છે, અને ભલગામના રહેવાસી બિપિનભાઈને દોસ્તો આ મિની ટ્રેક્ટર વેચવાનું છે. 10 HP ટ્રેક્ટર છે જે દોસ્તો જો તમારે ખરીદવાની ઈચ્છા હોય તો તમે બિપિનભાઈને ફોન કરી શકો છો. મોબાઈલ નંબર નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નંબર 3 પર બિપિનભાઈ નામ લખીને આપી દીધો છે. અને આ ટ્રેક્ટરની દોસ્તો કિંમતની તમને વાત કરું તો 90,000 રૂપિયાની આજુબાજુમાં દોસ્તો રાખી છે. જો તમારે ખરીદવાની ઈચ્છા હોય તો તમે કોલ કરી શકો છો. મોબાઈલ નંબર મેં આગળ બતાવ્યા મુજબ કે નંબર 3 પર બિપિનભાઈ નામ લખીને આપી દીધો છે. આગળ અમે દોસ્તો વાત કરીએ નંબર 4 તરફ, તો નંબર 4ની અંદર જે તમે સોનેલિકા 50 HP આ ટ્રેક્ટર જોઈ શકો છો. જે મિત્રો આ ટ્રેક્ટર તો વેચવાનું છે પણ એની સાથે આ ટ્રેક્ટર સાથે એક ઓરણી પણ વેચવાની છે. તો જે વિડીયોની અંદર તમે પહેલાં આપણે દોસ્તો આ ટ્રેક્ટરની વાત કરીએ તો ટ્રેક્ટર તમે જોઈ શકો છો. જે મિત્રો 2014 ધરાવતું આ સોનેલિકા 50 HP ટ્રેક્ટર છે જે 2014 મોડલ છે જે મિત્રો વેચવાનું છે. જેમના માલિકની આપણે વાત કરીએ તો દોસ્તો ભાવનગર જિલ્લાની અંદર ખાંભા સિંહોર તાલુકો આવેલો છે, અને સિંહોર તાલુકાની અંદર ખાંભા ગામના રહેવાસી હરદેવસિંહભાઈને દોસ્તો આ સોનેલિકા દોસ્તો 50 HP ઓરણી સાથે વેચવાનું છે. જેની સાથે તમે ઓરણી પણ મેં તમને વિડીયોમાં બતાવી છે, આ ઓરણી દોસ્તો પણ વેચવાની છે જે ટ્રેક્ટર સાથે છે. જેની આપણે કિંમતની વાત કરીએ તો 4,30,000 રૂપિયા કિંમત રાખી છે. જો દોસ્તો તમારે આ સોનેલિકા તમારે ખરીદવાની ઈચ્છા હોય 50 HP અને એની સાથે દોસ્તો આ ઓરણી પણ સાથે આપવાની છે, અને બંનેની કિંમત દોસ્તો હરદેવસિંહભાઈએ 4,30,000 રૂપિયા રાખી છે. જો તમારે ખરીદવાની ઈચ્છા હોય તો તમે હરદેવસિંહભાઈને ફોન કરી શકો છો. તમને ખબર છે કે ભાઈ કિંમતમાં થોડું ફેરફાર થતું રહેતું હોય છે. મોબાઈલ નંબર મેં નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નંબર 4 પર હરદેવસિંહભાઈ નામ લખીને આપી દીધો છે, તો ત્યાંથી તમે ઇઝીલી એમને કોન્ટેક્ટ કરી શકો છો. આગળ અમે મિત્રો વાત કરીએ નંબર 5 તરફ, તો નંબર 5ની અંદર જે તમે અત્યારે જેસીબી જોઈ શકો છો, 3DX JCB છે જે મિત્રો વેચવાનું છે. જેમના માલિકની આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સાયલા તાલુકો આવેલો છે, અને સાયલા તાલુકાનું સેજકપર ગામની અંદર આ દોસ્તો દિલીપભાઈને 3DX JCB વેચવાનું છે. એકદમ દોસ્તો ગેરંટી સાથે આપને કહી શકું એકદમ સાચવેલું આ જેસીબી છે, જે માત્ર એના જે દિલીપભાઈ છે ઓનર બરાબર દિલીપભાઈ ખુદ ચલાવતા હતા. એટલે તમને ખ્યાલ છે કે ભાઈ ઘરનું આપણે સાધન કેવી રીતે ચલાવતો અને ડ્રાઈવર કઈ રીતે ચલાવતો હોય, તો બાકીની જાણકારી તો મારે તમને બતાવવાની જરૂર નથી. તો દોસ્તો આ એમને દિલીપભાઈને આ જેસીબી વેચવાનું છે જે 2015 મોડલ છે. જેની કિંમતની આપણે વાત કરીએ તો 17,50,000 રૂપિયાની આજુબાજુમાં દોસ્તો આ જેસીબીનું કિંમત રાખી છે. જો તમારે ખરીદવાની ઈચ્છા હોય તો તમે દિલીપભાઈને ફોન કરી શકો છો. મોબાઈલ નંબર નીચે ડિસ્ક્રિપ્શનની અંદર દિલીપભાઈનો નંબર 5 પર દિલીપભાઈ નામ લખીને આપી દીધો છે. તો જો કોણ જે કંઈ પણ ભાઈઓને ખરીદવાની ઈચ્છા હોય આ જેસીબી એ તમે કોલ ત્યાંથી કરી શકો છો. આગળ અમે મિત્રો વાત કરીએ નંબર 6 તરફ, તો નંબર 6ની અંદર જે તમે અત્યારે બાઇકમાં ફિટ કરેલો આ સનેડો છે જે મિત્રો વેચવાનો છે બરાબર. જેમ કે તમને ખબર છે દોસ્તો કે જે બાઇકમાં ફિટ કરેલો આ સનેડો છે, તમને ખાસ બતાવી દો વળી પાછા તમે કહેશો ભાઈ, કારણ કે આ સનેડાની ઓલરેડી મેં અપડેટ એક તમને આની પહેલાંય પણ આપી હતી મેં. તો દોસ્તો આ બાઇકની અંદર પેટ્રોલ એન્જિનવાળો આ બાઇકનો સનેડો મિત્રો વેચવાનો છે. જેમનું નામ છે માલિકનું જુવાસંગભાઈ એમનું નામ છે. તો જુવાસંગભાઈને દોસ્તો આ સનેડો વેચવાનો છે. જેમના ગામની વાત કરું તો બોટાદ જિલ્લાની અંદર ગઢડા તાલુકો આવેલો છે, અને ગઢડા તાલુકાનું ભીમદડ ગામની અંદર આ દોસ્તો જુવાસંગભાઈને આ સનેડો વેચવાનો છે. જેની કિંમતની વાત કરું તો 25,000 રૂપિયા કિંમત છે. જો તમારે ખરીદવાની ઈચ્છા હોય તો તમે જુવાસંગભાઈને કોલ કરી શકો છો, અને બાકી તમને કિંમતમાં મેં તમને બતાવ્યા મુજબ કે ભાઈ થોડો ફેરફાર થતો રહેતો હોય છે. બાકી તો જો તમારે ખરીદવાની ઈચ્છા હોય તો તમે કોલ કરી શકો છો. મોબાઈલ નંબર મેં જુવાસંગભાઈનો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નંબર 6 પર જુવાસંગભાઈ નામ લખીને આપી દીધો છે. આગળ અમે મિત્રો વાત કરીએ નંબર 7 તરફ, તો નંબર 7ની જે તમે અશોક લેલન ગાડી જોઈ શકો છો, આ અશોક લેલન ગાડી પણ મિત્રો વેચવાની છે. કારણ કે ઘણા ભાઈઓની માંગ હતી ને ઘણા સમય બાદ અમને પણ સર્ચિંગમાં આ મળી છે ગાડી. જે મિત્રો આ એકદમ ફ્રેશ મોડલમાં, એને કે ફ્રેશ મોડલ તો કહી શકીએ પણ ફ્રેશ કન્ડિશનમાં પણ છે, કારણ કે એકદમ સાચવેલી આ ગાડી છે. કોઈ પણ પ્રકારનો કાટનો કોઈ ડાઘ લાગેલો નથી આ ગાડીને. જે અશોક લેલન ગાડી મિત્રો વેચવાની છે, જેમનું માલિકનું નામ છે દોસ્તો સોંડાભાઈ એમનું નામ છે. તો સોંડાભાઈને દોસ્તો આ અશોક લેલન ગાડી વેચવાની છે. જેમના ગામની વાત કરું તો અમરેલી જિલ્લાની અંદર ખાંભા તાલુકો આવેલો છે, અને ખાંભા તાલુકાનો માલેકસન ગામના રહેવાસી સોંડાભાઈને દોસ્તો અશોક લેલન ગાડી વેચવાની છે. જેના મોડેલની મિત્રો તમને વાત કરું
તો 2013નું મોડલ છે, જેની કિંમત એવરેજ કિંમત અમે 2,40,000 રૂપિયા રાખી છે. પણ તમને ખબર છે દોસ્તો કે જ્યારે મારી સોંડાભાઈ જોડે વાત થઈ આ ગાડી વેચવા વિશે બરાબર, ત્યારે સોંડાભાઈએ મને બતાવ્યું કે દોસ્તો તમને સાચી જો કિંમતની વાત કરું ને તો આ ગાડી અશોક લેલેન્ડ ગાડીની 2,40,000 રૂપિયા તો સોંડાભાઈએ બતાવી છે બરાબર, એના ઓનરે બતાવી છે. પણ જો તમે આ ડીલ કરવા બેસો ને બરાબર, તો 2-10 અથવા 2 આજુબાજુ અરાઉન્ડ લગભગ 100% પતી જાય, પણ 2 નીચે ન જાય બરાબર. બાકી તમે જો 2 અરાઉન્ડ આ ખરીદવા માગતા હોય તો તમે સોંડાભાઈને કોલ કરો. સોંડાભાઈનો મોબાઈલ નંબર મેં નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નંબર 7 પર સોંડાભાઈ નામ લખીને આપી દીધો છે, તો ત્યાંથી તમે ઇઝીલી એમને કોલ કરી શકો છો. ને બાકી તમને જે અશોક લેલન ગાડી પણ તમને વિડીયોમાં જોવા મળી રહી છે કે જે વિડીયોમાં જોઈને જ તમને કન્ડિશન વગેરેનો ખ્યાલ આવી શકે છે. બાકી તમારે ખરીદવાની ઈચ્છા હોય ને ગાડી જોવી હોય તો તમે સોંડાભાઈને કોલ કરો. સોંડાભાઈનો મોબાઈલ નંબર નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નંબર 7 પર સોંડાભાઈ નામ લખીને આપી દીધો છે, તો ત્યાંથી તમે ઇઝીલી એમને કોન્ટેક્ટ કરી શકો છો ને આપ પણ ગાડી જોવા જઈ શકો છો. બાકીની તમે અધિકતમ જાણકારી નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમે ચેક કરી શકો છો. મોબાઈલ નંબર મેં નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દીધા છે ઓનરનો, જેમ વિડીયો બતાવ્યા મુજબ. તો દોસ્તો આજે આ વિડીયોની તો દોસ્તો આજે અમે તમારી માટે 2 મહિન્દ્રાના ટ્રેક્ટર લઈને આવ્યા છીએ, જે કે વિડીયોમાં તમે અત્યારે જોઈ શકો છો. જે 2 ટ્રેક્ટર મહિન્દ્રા B275DI ટ્રેક્ટર છે, જે વિડીયોમાં તમને જોવા મળી રહ્યા છે. આ 2 ટ્રેક્ટર દોસ્તો વેચવાના છે ને એ પણ જલ્દીમાં વેચવાના છે. તો જે કોઈ પણ ભાઈઓને દોસ્તો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય વિડીયો ઝડપથી પૂરો જોતા રહેજો, જેની અંદર પ્રોપર આપને પૂરી જાણકારી અમે આપી શકીએ. હાય દોસ્તો, ખેડૂત એપ ચેનલ ઉપર આપ સર્વેજનોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો મારું નામ છે ડિયર ખોખાણી છે. દોસ્તો વાત કરીએ આજના આ મહિન્દ્રા B275DI ટ્રેક્ટરો વિશે, તો જે ઓલમોસ્ટ તમે વિડીયોની અંદર જોઈ શકો છો. જે દોસ્તો આ ટ્રેક્ટર વેચવાના છે, જે 2 ટ્રેક્ટરના મોડલની વાત કરું તો એક ટ્રેક્ટરનું મોડલ છે 1999નું મોડલ છે, અને બીજા ટ્રેક્ટરનું 1997નું મોડલ છે. જે આ 2 ટ્રેક્ટર દોસ્તો વેચવાના છે, જે વિડીયોમાં તમને જોવા મળી રહ્યા છે. પ્રોપર દોસ્તો અમરેલીની અંદર જ દોસ્તો આ ટ્રેક્ટર વેચવાના છે. જે દક્કુભાઈ અને શૈલેષભાઈ જે ટ્રેક્ટરનું લેવેચનું કરે છે ને, એમની પાસે પ્રેઝન્ટ અત્યારે આ 2 ટ્રેક્ટર મોજૂદમાં છે. જસ્ટ તમને ખબર હશે કે ભાઈ આપણે દક્કુભાઈના અને શૈલેષભાઈના ઓલરેડી આપણે બીજા પણ વિડીયો ઓલરેડી અપલોડ કરેલા છે. જેમ કે લોકડાઉનના સમયે એમની પાસે જે આ 10-35 મેસી ફર્ગુસન આ હતું બરાબર, જે પણ ઇઝીલી ટૂંક સમયમાં વેચાઈ ગયું. પછી મહિન્દ્રા B275 બીજું પણ એક આ હતું, તો એમને ઘણા આવા અવારનવાર ટ્રેક્ટરો આવતા રહેતા હોય છે. તો દોસ્તો એ ટૂંકમાં વાત કરું તો લેવેચનું કરે છે ને, એમની પાસે પ્રેઝન્ટમાં અત્યારે આ 2 ટ્રેક્ટર અવેલેબલ છે, જેના મોડલ મેં તમને ઓલરેડી પહેલાં પણ બતાવ્યા કે 1999નું મોડલ છે અને 1997નું મોડલ છે. જે પ્રિન્ટેડ કરેલા કમ્પ્લીટ A+ કન્ડિશનના અંદર આ પાવરફુલ એન્જિન સાથે દોસ્તો છે. જે 2 દોસ્તો વેચવાના છે, જેના કિંમતની આપણે વાત કરીએ તો કિંમત દોસ્તો તમને દક્કુભાઈ એન્ડ શૈલેષભાઈ બતાવી દેશે. મોબાઈલ નંબર મેં નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દીધો છે, તો જસ્ટ તમે ત્યાંથી ઇઝીલી કોલ કરીને આ ટ્રેક્ટરની કિંમત વગેરે તમે પૂછપરછ કરી શકો છો. કિંમત દોસ્તો એ માટેથી નથી બતાવતો, કારણ કે જસ્ટ આ ટ્રેક્ટર પણ ઇઝીલી સેલ થઈ જશે અને આ ટ્રેક્ટર સેલ થઈ જાય એટલે એક્ઝેક્ટ કિંમત આપણે મેન્ટેન ન કરી છે, કારણ કે એમને લેવેચનો બિઝનેસ છે. એટલા માટેથી જસ્ટ તમે એમને કોલ કરશો એટલે તમને આ ટ્રેક્ટર કદાચ એમની પાસે અવેલેબલ ન હોય તો તમને બીજા પણ અવેલેબલ કરવાઈ દેશે. એવું નથી કે જસ્ટ એમની પાસે આ 2 જ ટ્રેક્ટર અવેલેબલ હોય છે, એમની પાસે ઘણા ટ્રેક્ટરો હોય છે. તો જસ્ટ દોસ્તો તમે જો આવા મહિન્દ્રા ટ્રેક્ટર છે, કોઈ અલગ બીજા ટ્રેક્ટર છે, ન્યુ હોલેન્ડ છે, સ્વરાજ છે, કોઈ પણ ટ્રેક્ટર તમે લેવા માંગતા હોય તો તમે શૈલેષભાઈને એમને કોલ કરી શકો છો. મોબાઈલ નંબર મેં 2 નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્રોવાઈડ કરાવી દીધા છે, તો ત્યાંથી તમે ઇઝીલી એમને કોન્ટેક કરી શકો છો. જસ્ટ તમે આ વિડીયોમાં પણ 2 ટ્રેક્ટર તમને બતાવી દીધા છે, એકદમ મોડિફાઈ કરેલા ટ્રેક્ટર છે. આ ટ્રેક્ટર તમે અત્યારે ખરીદવા માગતો તો જલ્દીથી જલ્દી કોલ કરો. મોબાઈલ નંબર મેં નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્રોવાઈડ કરાવી દીધો છે. અને આ ટ્રેક્ટર પ્રોપર દોસ્તો અમરેલીની અંદર જ પ્રોપર આવેલા છે. જસ્ટ તમને પ્રોપર એડ્રેસ તમને શૈલેષભાઈ પણ બતાવી દીધી છે ઓલરેડી વિડીયોમાં, મેં નંબર એમનો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્રોવાઈડ કરાવી દીધો છે. તો દોસ્તો જેમ કે તમે આગળ જાહેરાત જોઈ એ પ્રમાણે આપને કોઈ પણ વસ્તુ વેચવાની હોય એડવર્ટાઇઝના માધ્યમથી, તો અને જો આપ એડવર્ટાઇઝ કરાવવા માંગતા હોય તો વિડીયોના એન્ડમાં જે અત્યારે તમને વોટ્સઅપ નંબરવાળો વિડીયો જોવા મળી રહ્યો છે એની ઉપર તમે ક્લિક કરીને અમારો કોન્ટેક્ટ ડિટેલ્સ તમને કઈ રીતે તમારે મોકલવાની રહેશે, અમને કઈ રીતે કોન્ટેક્ટ કરવાનો છે ને અધિકતમ જાણકારી મેં જે તમને